ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રી દત્સાઈ વિદ્યાલય ખાતે નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ સત્રનો પ્રારંભ કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરની તાલીમ આપીને રાજ્યના દરેક ખૂણા સુધી અને છેવાડાના માનવી સુધી યોગ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. લોકોના આરોગ્યની જાળવણી થાય અને શારીરિક તેમજ માનસિક વિકાસ થાય અને તંદુરસ્ત રહે તેવા હેતુથી અનેક યોગ તાલીમ તેમજ શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના શ્રી દત્સાઈ વિદ્યાલય ખાતે નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ સત્રનો પ્રારંભ કરાયો હતો. યોગ કોચ રાજેશ જે કક્કર અને યોગ કોચ જયંતભાઈ આર જોશીએ સ્કૂલ ખાતે યોગ ટ્રેનર નિઃશુલ્ક યોગ કક્ષાના શ્રી ગણેશ કર્યા હતા. વિદ્યાલય ખાતે યોગ ક્ષેત્રની શરૂઆતના શુભ પ્રસંગે શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા યોગ વિશે સ્કૂલના બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં ભાવસીજી હોસ્પિટલના પૂર્વ સીએમઓ તથા સિનિયર તબીબ ડોક્ટર ભરત ગઢવી દ્વારા યોગનું મહત્વ, આરોગ્ય માટે અને આરોગ્યની વ્યાખ્યા સમજાવી હતી. એમઈએમ શાળાના પૂર્વ આચાર્ય બલરાજભાઈ પાડલિયાએ યોગ દ્વારા તન, મન અને એકાગ્રતા કેમ પ્રાપ્ત કરી શકાય તેની માહિતી આપી હતી. જ્યારે જિલ્લા યોગ કોઓર્ડિનેટર જીવાભાઈ ખુટીએ યોગ બોર્ડની કાર્યપદ્ધતિ અને યોગ બોર્ડના ઘર ઘર યોગ મિશન વિશે જાણકારી આપી હતી. સ્કૂલના આચાર્ય દીપ્તિબેન સિંગરખિયા અને સ્કૂલના યોગ એક્સપર્ટ દિવ્યાબેન બાપોદરાએ બાળકોને યોગ દ્વારા વ્યસન મુક્તિ કેમ કરી શકાય તે વિશે બાળકોને અવગત કર્યા હતા. શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ જોશી અતિથિ મહેમાનોનો ઉષ્માભર્યો સ્વાગત સરકાર કર્યો હતો. શાળાના વ્યવસ્થાપક મુકેશભાઈ થાનકી અને દિવ્યાબેન બાપોદરાએ ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મુખ્ય અતિથિમાં ડોક્ટર ભરત ગઢવી, બલરાજભાઈ પાડલિયા, ધવલભાઈ વારા, સરોજબેન કકર નંદાણિયા, વનિતાબેન થાનકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શિષપાલજી, ઓએસડી બેદી, ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન શુક્લા અને જિલ્લા કોઓર્ડિનેટર જીવાભાઈ ખોટીના માર્ગદર્શન સાથે આ પ્રસંગે યોગ કોચ હર્ષાબેન દાસા, ગોરધનભાઈ ચાવડા, યોગ ટ્રેનર પ્રફુલ્લાબેન જોશી, ડિમ્પલબેન થાનકીએ યોગ બોર્ડ વતી હાજરી આપી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.